ત્રણ લોકના નાથને મારું ચાલે તો આજનું અંગલુછનું કાલે નહીં, જશે જ્યાં જવું હશે ત્યાં મારા પ્રભુને આજનું અંગલુછનું આવતીકાલે ટચ ન થવું જોઈએ. ભગવાનને જો શરણે જ ગયા હો તો તમને આવા વિચાર આવે. ઘર માટે વાસણ લાવોશ, થાળી વાટકા કંઈ પણ જરૂર તો પડે ને, તપેલી તપેલા. હું તમને છે ને આ બધા એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે એમાં તમને ભગવાન ક્યાં યાદ આવે છે? આવે છે ત્યારે ભગવાનને યાદ કરાય? વાસણ વખતે વાસણમાં શું કરવાના, કેમ ના કરાય? શેનાથી પૂજા કરો છો? કહી દો, દેરાસરની વાટકીથી પૂજા, દેરાસરના કેસરથી પૂજા, હા, દેરાસરના ફૂલ, દેરાસરનો ધૂપ, દેરાસરનો દીવો, દેરાસરનો ઘંટ. હારું છે કોઈ ટ્રસ્ટીએ હજી દેરાસરમાં ચોખાની ગુણી નથી મૂકી. તો એની ગુણીઓ ખાલી કરી આવે એક દાડામાં. મારા સાહેબ એ કીધું તું ને ઓલા ભાઈ સંખેશ્વર, હાલો બધા આપણે ભેગા મળીએ પૂરું. પૂજાની થાળી કે પૂજાની વાટકી ક્યારેક તો તમારા તરફથી મૂકો પરમાત્માના દરબારમાં. મારા ઘર માટે હું વાસણ ત્યારે જ લાવી શકું કે મારા પરમાત્માના જિનાલયમાં મારા તરફથી એક વાસણ, એક પૂજાની વાટકી પણ જો જાય તો હું મારા ઘર માટે વાસણ લઈ જઈશ. બર્થડે યાદ છે તમારી, બરાબર છે? તમારી નહીં, આખા ગ્રુપની યાદ છે ને. રોજ સવાર પડે એટલે જોઈ લેવાનું ચાર્ટ, આજે કોના કોના બર્થડે છે, અને એક સાથે મેં છે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. બર્થડે યાદ રાખ્યા છે? તમારા દેરાસરની સાલગીરી યાદ છે? કોણ છે આ બાજુ, કયું ગ્રુપ છે? હા, તમને જ પૂછું છું. મહેસાણા, મહેસાણા ઉપનગરમાં કયા ભગવાન છે? દાદાની સાલગીરીનો દિવસ, વેરી ગુડ. આ બાજુ આવું, ઘાટકોપર, સંઘાણી, જેઠસુદ ત્રીજ, ઓસવત તેરસ. હવે કોને પકડું કોને? બહુ સરસ. આના પરથી એટલો આનંદ થયો કે તમે તમારા દેરાસર સાથે ઇન્વોલ્વ તો છો જ, મને ઘણી વખત એવા ભટકાતા હોય છે. મારા બેટા સાલગીરીના દિવસે સ્વામી વાત્સલ્ય હોય ને, એ ઘરવાળીએ કીધું હોય કે આજે રસોડું બંધ છે, એટલે ઓલો સમજી જાય કે આજે ક્યાં હોય. બોલો, રસોડું બંધ એટલે હોટલ નહીં, એટલું સારું છે, આજે સ્વામી વાત્સલ્ય છે. પછી ત્યાં પહોંચે, એવા લલ્લુઓ હોય છે, એ રસોડા આવે એટલે સ્વામી વાત્સલ્યમાં પહોંચી જાય. પછી ખાતો હોય ત્યાં બાજુવાળો એમ કોણી મારે, આજે શેરું છે? એટલે ઓલો હું કે ખબર છે, મને ખબર નથી યાર, વાઈફે કીધું તું કે આજે ત્યાં જવા, એટલે હું અહીંયા. મારા બેટા હરખે હરખા ભટકાતા હોય છે. અહીં બેઠેલાઓને કહું છું કે તમારા દેરાસરની જે દિવસે સાલગીરી ને સાલગીરી નિમિત્તે સ્વામી વાત્સલ્ય હોય ને, મહેરબાની કરીને સ્વામી વાત્સલ્યમાં જાવ એની ના નથી કહેતો, પણ ધજા પર જો તમે હાજર ન રહેતા હો, તમે તમારી જાતને પૂછો કે જે પ્રસંગો એ પ્રસંગમાં આપણે હાજર ન રહીએ તો એ પ્રસંગનું સ્વામી વાત્સલ્ય આપણાથી લેવાય ખરું? સંઘની ઉદારતા છે, આવો કે ન આવો. આજે મારા દાદાની સાલગીરી છે માટે સ્વામી વાત્સલ્ય છે માટે પધારો, પણ આપણી એ ધિક્કાર છે કે જે પ્રસંગ છે પ્રસંગ ઉપર આપણે હાજર ન રહીને આપણે સ્વામી વાત્સલ્યમાં સીધે. અરે એક કોકના લગ્નમાં જાઉં છો ને તો વરઘોડિયાને મોઢું બતાવ્યા પછી લગ્નના ભોજન મંડપમાં જાઉં છું, એ જ આપણે પરમાત્માની જ્યારે સાલગીરી હોય કમસે કમ ધજા પર ન પહોંચી શકો તો કઈ નહીં, ધજા પર ન પહોંચ્યા પણ સ્વામી વાત્સલ્યમાં જતા પહેલા પરમાત્માના દર્શન અને ધજાના દર્શન કર્યા પછી જો તમે સ્વામી વાત્સલ્યમાં જાઓ તો તમે સ્વામી વાત્સલ્યના હકદાર છો. બર્થડે યાદ હોય, આપણા પરમાત્માની સાલગીરી યાદ ન હોય, વર્ષના એક વખત આવનારી આ સાલગીરીના દિવસે તમે હાજર ન રહી શકો. 11-10 ની મુહૂર્ત હોય ને, ક્યારેક 9-25 નું મુહૂર્ત હોય, જે મુહૂર્ત હોય એ મુહૂર્ત પર આપણે હાજર નહીં. અને 12:30 વાગે જો ધજા થવા સ્વામી વાત્સલ્ય થવાનું હોય એ વખતે જો આપણે પહોંચી શકતા હોઈએ, એનો મતલબ એ થયો આપણને પરમાત્માના પ્રસંગમાં રસ નથી, આપણને સ્વામી વાત્સલ્યમાં રસ છે.